નમસ્કાર મંડળ, ગુજરાત અંદકને તમારું સ્વાગત છે. લગ્નનું સિઝન સરી જઈ રહ્યું, પણ આપણ લગ્ન મેને ભાજો મંજે જ રંધક મેં જે બનત તે ભાજો ખૂબ મિસ કરે છે. તેના મેને જ એક આપની ભાજીએ તે મંજે ટેલરેની ભાજી. આપની આજની જે ભાજીએ તે એક રિક્વેસ્ટેડ રેસિપીએ, ચલો તો પે આપણ વિડીયોને શરૂઆત કરે છે. તેની કરતાં આપણને અહીંયા 300 ગ્રામ ટેલરે લે અને તેને એવા પદ્ધતિથી ઉભો કટ કરી લઈ લે. તેલને આપણે હવે તળી લઈશું. તેની કરતાં કઢાઈમાં આપણને તેલ મૂકી લઈએ. તેલ આપણું ગરમ થઈ તો ભાઈ આપણે તેના મેં તેલરે નાખાને. તેલરે નાખાનંતર તે ગેસ આપણે મધ્યમ કરાવવાનો એ અને આપણને આ તેલરે તળી લેશું. હું અહીંયા થોડું કમી તેલ વાપરેલું એ કઢાઈને, મને હું 300 ગ્રામ તેલરેના 3 ભાગ કરીશ અને પૈકીને તળી લઈશ. જો તમારે તેલરે જાસ્ત હશે તો તમે જાસ્ત તેલમાં સુદ્ધા એક જ દામે બી આપણને તળી શકો છો. તેલરે આપણે 90% ચડી જશે ત્યાં સુધી આપણે તળાને. તેલરે તળાય ગો આ સમજણ કરતાં આપણે બે ટીપ્સ છે. એક તો આપણે તેલરેને થોડું સો કલર ચેન્જ થઈ જાય, અને બીસરું મંજે તેલરે થોડું સો ગળી પણ જાય. આપણે ત્યારે લગે સમજી જાય કે આપણે તેલરે તળાઈ જઈ ગઈ. આપણ આવડા તેલરો તેલની તારીને કાઢી લેશું. ને એવા જ પદ્ધતિ આપણે બટેટ તીલરે તળી લેવાને. તીલરે તળાઈ જવાનંતર તે આપણને વડે અહીંયા ફોડની દીશ. તેની કરતાં આપણને કઢાઈમાં 2 થી 3 ચમચા તેલ લઈ લઈએ. તેલ ગરમ થઈ કે આપણને અહીંયા લસણ અને જીરું ખલબત્તાને કૂટી લઈ લે. 8 થી 10 લસણને પાકળે અને 1 ચમચો જીરું લઈને કૂટી લા. તેને આપણને અહીંયા સતળાઈ લેશું. લસણ આપણે થોડું સુ લાલચર થઈ કે આપણે અહીંયા 1/2 વાટકી શેકેલ શીંગું દાણાનો કૂટલા ખાવાનો. તેને સુદ્ધા આપણને આવડે અહીંયા મિક્સ કરી લઈશું. ભૂખો આપણો વ્યવસ્થિત થોડું સો શેકાઈ ગયો કે ભાઈ આપણે અહીંયા ગેસ બંધ કરી દેવાનો. હાવડા આપણે અહીંયા સમાર લાખાનો 1/2 ચમચી સમાર લાખાનો 1 ચમચા ધના પાવડર, 1 ચમચો ગરમ મસાલો અને 1 ચમચો આપણે હળદ લાખાની. અને હાવડા આપણને આ બધા મસાલા એ મિક્સ કરી લેશું. આપણને આ થોડીશી સાકર રાખી લઈએ. સાકર લાખામાં આપની ભાજી ગળી નહીં થનારી, પણ આપના હુક્કાને ખૂબ મસ્ત તેલ છૂટી જશે. અને હાવડા આપણ નાખશું મીઠું. મીઠું લાખાનંતરથી આપણને હાવડા અહીંયા ગેસ શરૂ કરી દેશું. ક્યારને આપણ જે પ્રોસેસ કરતા ત્યારે આપણો ગેસ બંધ હતો, હવે સમાર વગર તે લાખી દીધું આપણને. અને હવે અહીંયા મિક્સ કરી દઈશું. અહીંયા આપણે થોડું પાણી લાખાનું 2 થી 3 ચમચા પાણી લાખીને આપણે હવે એને મિક્સ કરી દઈશું. અને 1 થી 1.5 મિનિટ સુધી આપણે એને સતળાઈ લઈશું. દેખી શકો તમે કે આપણા ભૂકાને ખૂબ મસ્ત તેલ છૂટી જઈ. હવે આપણે અહીંયા તળેલો તીલોરે લાખી દઈશું. તીલોરે લાખીને પણ હવે આપણે મિક્સ કરી લેશું. આપણને યાદ દેખી શકત કે આપણે તીલોરી અલગ દેખાય રહી અને ભૂક્કો અલગ અલગ દેખાય રહી, તો તેને એક વ્યવસ્થિત મસ્ત બાઇન્ડિંગ આવવાન કરતા આપણે યા પર પાણી રાખી દઈશું થોડું. યા પણ આપણે 2 થી 3 ચમચા પાણી રાખી દઈ લઈએ અને થોડું શું મિક્સ કરાવાનંતર તે ઝાકણ ઝાંકી દઈશું. ઝાકણ ઝાંકીને આપણે એક વાફ કાઢીને પરત એકદમ મિક્સ કરી દઈશું. અને ભાજી મિક્સ કરાવાનંતર થી એક દાવાઈ આપણે વાફ લેવાની. 1 મિનિટ આપણે આ ઝાકણ ઝાંકીને વાફ લેશું. મારા કડે થોડી જાડી એમ 1 મિનિટ તેને આપણ વાફ દઈ શકો. જો તમારા કડે બારીક હશે તો તમે વચમાં એકદા ચેક. 1 મિનિટ વાફ દેવાનંતર આપણ દેખી શકો કે ભાજી ખૂબ મસ્ત પછી તેલ છૂટી ગયેલું છે. અને એવા પદ્ધતિ આપની ભાજી તૈયાર છે. છે બટલું ફક્ત આપણે આવડા ભાજી પે કથમર લાખાની. આ રેસીપી તમે ઘેર નક્કી ટ્રાય કરો છો, અને જર તમને ગમી તો મને કમેન્ટ કરીને નક્કી કહો છો કે તમારી ભાજી કેમ કાંઈ બની હતી. વિડીયો ગમે હશે તો નક્કી જ લાઈક કરો છો, શેર કરો છો અને સબસ્ક્રાઈબ કરો છો. ધન્યવાદ.